કચ્છના અંજારમાં ગાજવીજ સાથેના વરસાદને કારણે રસ્તા પાણી પાણી. રાજકોટમાં લગ્નના આયોજનને વરસાદે આ રીતે ખોરવી નાખ્યો. ગુજરાતના અનેક જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. આગાહી પ્રમાણે જ અનેક જિલ્લામાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કચ્છમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા શરૂ થયા. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે જોરદાર ઝાપટા પડ્યા. અંજારમાં વરસાદને કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા, તો ગાંધીધામમાં પણ વરસાદે અનેક વિસ્તારના રસ્તાને ભીંજવી નાખ્યા. મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર, સમાઘોઘા, જરપરામાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 2 દિવસ માટે કચ્છમાં વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદે જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી છે અને પાકને નુકસાનીની આશંકા છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા, તો જિલ્લાના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો. આ દ્રશ્યો પડધરી તાલુકામાં પડેલા વરસાદના છે. ખાખડાબેલા ગામે વરસાદને કારણે રસ્તા ભીંજાઈ ગયેલા નજરે પડે છે. રાજકોટ શહેરમાં અનેક રસ્તા પર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. કમોસમી વરસાદે બહાર નીકળેલા લોકો માટે રસ્તો અને અંડરપાસ પસાર કરવામાં મુશ્કેલી પણ ઊભી કરી. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું પડ્યું. જિલ્લાના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બન્યું છે. વાતાવરણમાં પલટાથી જિલ્લાના ખેડૂતો ચિંતિત છે, કારણ કે કમોસમી વરસાદથી જિલ્લામાં ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકને નુકસાન થઈ શકે છે. જિલ્લામાં રવિ સિઝનમાં આશરે કુલ 1.25 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો. કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો છે. કમોસમી વરસાદને કારણે જિલ્લામાં ઈસબગુલ, રાયડો, જીરું, બટાકા જેવા પાકને નુકસાનીની આશંકા છે. આ દ્રશ્યો જામનગરમાં પડેલા વરસાદના છે. જિલ્લામાં કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા. અચાનક વરસાદ આવતા વેપારીઓએ દુકાનના સામાનને વરસતા વરસાદથી બચાવવાની વ્યવસ્થા કરવી પડી. તાલુકાના ખાનકોટડા, લલોઈ, બાંગા, હરિપર, ખંઢેરા, બેરાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.